ीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ હરિભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ અઠ્ઠાવનમું ચોપાઈ નંબર એકવીસ હરિહરિજ સો ભાવા તે સો હોત હૈ આપ સ્વભાવા મુખ કે સો ભા કરીએ જે મુખ કી શોભા કરીએ જે મૂકરમે ભા સતહે હરી હરિજનમે જે શોભાવા સોહોત હે આપ સ્વભાવા ભગવાન શ્રીહરિએ અદભુત વાત કરી એકવીસમી સદીમાં સૌથી વધારે ખૂટતી આ બાબત છે જેવો ભાવ એવો સ્વભાવ જેવી આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આંખમાં જો અમૃત છે તો દુનિયામાં પણ અમૃત દેખાશે આપણી આંખ જો ઝેરીલી બની ગઈ સી આંખો કા દેખો તરાના ઓ ભી દીવાના એ ભી દીવાના સી આંખો કા દેખો તરાના આંખો જો ઝેરીલી તો દુનિયા પણ ઝેરીલી સદીઓથી યુગો થી એક ચર્ચા થતી આવી છે જમાનો બગડી ગયો દુનિયા બદલી ગઈ થોડા ઘણા અંશે વાત સાચી પણ કહેવાય પણ ધરતી એની એ છે આકાશ એનું એ છે પવન એનું એ છે તે જલ પાવક ગગન સમીરા પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પાંચે પાંચ તત્વ એના એ છે બદલી છે છે માણસની માણસની નજર બગડી આંખો શાસ્ત્ર આપણને એટલા માટે તો જો કેવું સરસ લખ્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર ગુરુના ચરણની રજથી મનરૂપી મુકર એટલે અરીસો એને સાફ કરીએ તો શું થાય ગુરુના ચરણની ની રજથી બંધવ ગુરુ પદ પદુમ પરાગા કેવું અદભુત તુલસીદાસજી મહારાજે શું ઉપમાઓ આપી સરસ સુબાસ તુલસીદાસજી મહારાજની એક એક વાત ઉપમા છે હા ગુરુના ચરણ રૂપી સરોજ એટલે કમળ છે કમળ ઉપર એક એકદમ ઝીણી રજ જેને પરાગ કહેવામાં આવે જેમાં કમળની સુગંધ છુપાયેલી હોય તુલસીદાસજી મહારાજ એમ કહે છે ગુરુના ચરણની રજ છે ને આ સંસાર રૂપી સાગરને તરવા માટે સૌથી મહાન ઔષધિ છે અમીય મુરે ચોરણ ચારો સમન સકલ ભવ રૂજ પરિવારું સમન સકલ ભવ રુજ પરેવારો આ સંસારના જેટલા રોગ છે જેટલા રોગ છે એ બધા રોગ સદગુરુના શ્રી ચરણોની રજ શ્રી તેરે ચરણો કે યદી ધૂલ ભી મિલ જાએ સચ કહેતા હું બસ મેરી તકદેર બદલ જાએ શ્રી તેરે ચરણો કે એટલા માટે બે દિવસની કથાનો સાર એટલો જ છે સૃષ્ટિને સુધારવાની જેણે જેણે ચેષ્ટાઓ કરી એ સફળ થયા છે કે નથી થયા મને ખ્યાલ નથી ઇતિહાસ તો એમ કહે છે મોટાભાગના નિષ્ફળ થયા છે સૃષ્ટિને બદલવાની જરૂર નથી બદલવાની છે માણસની દ્રષ્ટિને શ્રીજી મહારાજ જુનાગઢમાં નીકળ્યા નગર યાત્રા એવી દિવ્ય છે હાથથી ઉપર ભગવાન શ્રીહરી બિરાજમાન છે આખું નગર જોવા માટે આવ્યું છે સોના અંબાડીએ હાથી શણગાર્યો સહુ જોવાને ચાલો એવી શોભા એવી અદભુત મહારાજની મૂર્ત આજે બની છે કે જૂનાગઢના મુસ્લિમ નવાબ એને કુતુહલ થયું આ નજારાને નજરમાં લેવા માટે ખુદ નવાબ મહેલ ઉપર અટારીમાં ચડ્યા છે સાથે દીવાન છે નાગર બ્રાહ્મણ હતો ભગવાન શ્રીહરિની શોભાયાત્રા નગરયાત્રા દિવ્ય દર્શન કરે છે અદ્ભુત મહારાજની છબી મૂર્તિ છે એમાં એક ગરીબ બાળક સ્વામિનારાયણ ભગવાન છે આવું જાણી મહારાજ માટે પ્રેમથી કાકડી લાવે છે હાથથી ઉપર સોનાની અંબાડીમાં બિરાજમાન શ્રીહરી એક ગરીબ નાના બાળકની વિનંતીને પ્રાર્થનાને જાણે કે સાંભળીને ઈશારો કર્યો નાના બાળકે કાકડીનો ઘા કર્યો ભગવાન શ્રીહરિએ પકડી કાકડી હાથથી ઉપર બેઠા બેઠા સોનાની અંબાડીમાં જ એ ભવ્ય નગર યાત્રાની અંદર મહારાજ નિર્ભય બનીને કાકડી ખાવા લાગ્યા નાગર બ્રાહ્મણ દીવાન જે હતા એ નાગર એટલે બુદ્ધિનો સાગર આવો એ નાગર બ્રાહ્મણ મુસ્લિમ નવાબની બાજુમાં ઉભો છે ભગવાન શ્રીહરી પ્રત્યે જેને અપાર દ્વેષ છે એને તુરંત નવાબને કહ્યું દેખો નવાબ સાહેબ આને ભગવાન કહેવાય કેટલા નિર્લજ્જ છે કેટલા બે શરમ છે આટલા બધા માણસોની વચ્ચે અને કાકડી ખાતા શરમ પણ નથી આવતી અને ત્યાં વચ્ચે નવાબે કહ્યું દીવાન રૂક જાઓ રૂક જાઓ મુજે તો લગતા હૈ ખુદા કે અલાવા કોઈ બી એસા કામ કર કરતા ખુદા કો કિસકી અદબ આટલી હદ સુધી કોઈપણની શરમ ભરે નહીં અને એક નાના ગરીબ માણસનો પ્રેમ પણ આવી રીતે નિર્ભય થઈને સ્વીકારી શકે એને નિર્લજ્જ ન કહેવાય આને તો નિર્ભય કહેવાય આને તો નારાયણ તત્વ કહેવાય આને તો ભગવાન કહેવાય ઘટના એક જ તમે જુઓ ઘટના એક જ હાથથી ઉપર બેસીને મહારાજ કાકડી ખાય છે સંપ્રદાયના ઇતિહાસમાં એનું વિશ્લેષણ બે રીતે થયું દીવાનને ને અભાવ આવ્યો અને મુસ્લિમ નવાબને ગુણ આવ્યો એને ભાવ જાગ્યો એને એમ થયું ખરેખર આ ખુદા છે ભગવાન છે સમજી ગયા તમે વિજ્ઞાનમાં એક સામાન્ય પ્રયોગ કરવામાં આવે છે પાણીનો ગ્લાસ અડધો ખાલી કોઈ કહે અડધો ભરેલો વાત એટલી નાની છે એટલી નાની છે અડધો ગ્લાસ ખાલી જે બોલે છે ને એને ખાલી હારે મતલબ નથી એની વિચારધારા ઓલવેઝ નેગેટિવ છે એ માણસના જીવનમાં તપાસ કરવામાં આવે તો નવ્વાણું બીજી બાબત મળશે જેમાં એ ખાલી પોજ અનુભવે છે જેમાં નેગેટિવિટી જ જુએ છે જેમાં એના નકારાત્મક વિચારો જ છે જેમાં એ નિરાશામાં જ ડૂબેલો છે એની સામે અડધો ગ્લાસ ભરેલો જે બોલે છે ને દરેક બાબતમાં દરેક ઘટનામાં દરેક સંજોગોમાં સારું સવળું પોઝિટિવ સકારાત્મક એ સ્વીકારે છે વિજ્ઞાને ત્યાં સુધી નોંધ્યું છે નેગેટિવ નકારાત્મક વિચારધારાવાળો માણસ વેલો મરી જાય છે ઉંમર એની ઓછી હોય છે લાંબુ જીવી નથી શકતો પોઝિટિવ સકારાત્મક વિચારધારાવાળો માણસ ઘણું લાંબુ જીવી જાય છે પુરાવા સાથે દાખલાઓ છે બીજું નેગેટિવ વિચારધારાવાળા માણસને દિવસે દિવસે રોગ વધતા જાય છે જેમ ચક્રવ્યૂહની અંદર અભિમન્યુ ચારે બાજુથી યુદ્ધમાં યોદ્ધાઓથી ઘેરાય છે ને એમ ગમે એવો સારો માણસ પણ નકારાત્મક જેના વિચારો છે એ જીવનના યુદ્ધમાં ચારે બાજુથી રોગોથી એવો ઘેરાય છે એવો ઘેરાય છે ગમે એવો બળવાન હોય ગમે એવો ભળવીર હોય પણ રોગથી ઘેરાઈને એનું બુરું મૃત્યુ આવે છે એની સામે સકારાત્મક પોઝિટિવ સવડું લેવાનો સ્વભાવ ગુણગ્રાહી સ્વભાવ એવા વિચારધારાવાળા માણસો થોડા ઘણા રોગ હોય ને એ પણ કંટ્રોલમાં રહે છે અથવા તો નાબૂદ થઈ જાય છે અથવા તો કાયમની માટે જતા રહે છે અથવા તો એ રોગ વધતા નથી જે અત્યારના વિજ્ઞાને આપેલા પુરાવાઓ છે એ તમારે આગળ રજૂ કરું છું એટલા માટે ભગવાન શ્રીહરિ કહે છે ભગવાન તો કલ્પવૃક્ષ છે ભગવાનના સંતોને ભક્તો કલ્પ વૃક્ષ છે એની પાસે આવીને જેવો ભાવ રાખશે ને એવી પ્રાપ્તિ થશે આ જગતમાં પણ જો પોઝિટિવ થિંકિંગની આટલી અસર હોય તો ભગવાનની તો ક્યાં વાત કરીએ ઇતિહાસમાં આવી તો ઘણી બધી વાત છે પણ એક પ્રસિદ્ધ વાત તમને આજે કરું વી હેવ ટુ રિસીવ ધ સેમ રિવાર્ડસ ઓફ ધેટ વી થિંક સ્પીક એન્ડ ડુ વોટ એવર વી આર થિંકિંગ ઓર સ્પીકિંગ ઓર ડુઇંગ આ ત્રણેય વસ્તુનું સેમ રિઝલ્ટ આપણને મળશે એવરી એક્શન હેઝ ધ સેમ રિએક્શન આપણને એમ છે કે આપણે હાથે કરીને કોઈ ક્રિયા કરી કોઈને બે ધોલ મારી એનું ફળ મળશે સામેવાળો બે ધોલ મારશે હાથે કરીને કોઈને વંદન કર્યા તો સામેવાળો વ્યક્તિ પણ વંદન કરશે પોઝિટિવ અને નેગેટિવ આપણું એક્શન બિહેવિયર એનું પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ મળે છે ધેટ વી આર એગ્રી ના એવું નથી તમે બોલો છો એમાં પણ તમે વિચારો છો એમાં પણ પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ સેમ તમને મળે છે વી હેવ ટુ રિસીવ ધ સેમ રિવાર્ડ્સ ઓફ ધેટ વી થિંક સ્પીક એન્ડ ડુ એક કઠિયારો જંગલમાંથી ચંદનના લાકડા કાપી અને નગરમાં વેચવા માટે આવે મોંઘા ચંદનના લાકડા કોણ ખરીદે મલિયાગીરી ચંદન હતું જે ચંદન એના માટે આનંદનું કારણ હતું એ જ ચંદન હવે દુઃખનું કારણ બની ગયું કઠિયારો બેઠો છે રોડ વચ્ચે થાકીને નિરાશ થઈને એમાં રાજાની નગરયાત્રા નીકળી ઉદાર રાજા જાણે કે બીજો રામનો અવતાર હોય આવો રાજા રાજા નીકળ્યા છે નગરજનો દર્શન કરે છે નગરના ક્રમ મુજબ સાંજે રાજાની નીકળે એ ક્રમ મુજબ રાજા નીકળ્યા છે નગરજનો દર્શન કરે છે કઠિયારાના મનમાં એક વિચાર બેઠો કે મારા આ ચંદનના લાકડા કોઈ ખરીદશે નહીં પણ જો પણ જો આ રાજા મરી જાય ને તો આ ચંદનના લાકડા વેચાય હવે ચંદનના લાકડા વેચવા માટે અને વિચાર કેટલો મોટો કર્યો આ રાજા મરે ને તો રાજાને ચંદન જ બાળે તો મારા ચંદનના લાકડા વેચાય અને લાકડા વેચાય તો માલા માલ થાવ કઠિયારના મનમાં વિચાર એવો દ્રઢ થવા લાગ્યો એવો દ્રઢ થવા લાગ્યો કારણ કે માણસ જો પોતાના વિચારને ઓળખી ન શકે વિચારને ઓળખીને વાળતા શીખે નહીં તો વિચાર જ ઉચ્ચાર બને છે અને ઉચ્ચાર જ આચાર બને છે અહીંયા હોય મનમાં હોય વિચારમાં હોય ઉચ્ચારમાં આવે એટલે વાણીમાં આવે અને વાણીમાં હોય એ આચાર એટલે વર્તનમાં આવે આ ટૂંકો ક્રમ છે એટલે માણસે સાવધાનીથી વિચાર કરવાની જરૂર છે જો સાવધાનીથી સારી રીતે વિચાર કરતા શીખી જશે પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ એટીટ્યૂડને જન્મ આપે છે પોઝિટિવ એટીટ્યુડ પોઝિટિવ બિહેવિયરને જન્મ આપે છે ધીસ ઇઝ વેરી સિમ્પલ લોજિક કોઈ માણસને સુધારવા માટે એના વિચારોને સુધારવા અતિ જરૂરી છે આ કથા સાંભળી તમે બધા અનુભવતા હશો આ કથા બીજું કોઈ કામ નથી કરતી તમને લાકડી લઈને મારવા નથી આવતી તમને કહેવા નથી આવતી તમને રોકવા નથી આવતી તમને ટોકવા નથી આવતી આ કથા તમે સાંભળો છો વિચારો છો એટલે આવતીકાલે તમારા મનમાં નેગેટિવ એકાદ વિચાર આવશે ને તમને સાવધાન કરી દેશે કોઈક પ્રત્યે તમને અભાવ આવશે ને તમને જાગૃત કરી દેશે કોઈ પ્રત્યે તમને દુર્ભાવ થશે ને જાગૃત કરી દેશે કુભાવ થશે ને જાગૃત કરી દેશે તમારા વિચારોને કંટ્રોલ આ કથા કરી શકે છે હરીશભાઈ સાંભળજો કેટલી સરસ આ ઘટના છે ત્રણ દિવસ આવી જ રીતે ક્રમ ચાલતો રહ્યો ચોથા દિવસે નગરયાત્રા નીકળી છે એ ત્રણ દિવસથી રાજા પણ ત્યાંથી નીકળે છે એણે પણ જોયું નગરજનો બેઠા હોય છે એમાં કઠિયારો પણ બેઠો હોય ચંદનના લાકડા લઈને ચોથે દિવસે રાજાના મનમાં વિચાર થયો કે આ કઠિયારા પાસે કેવા મલિયાગીરી ચંદનના લાકડા છે જો આ મરી જાય ને તો આ લાકડા મને કામ લાગે પણ રાજા એટલો જાગૃત હતો આ વિચાર એક વાર ના આવ્યો બે વાર ના આવ્યા રાજા સુવા ગયો ત્યાં સુધી વિચાર આવ્યા કરે વારંવાર રાજા ને ખબર પડી ગઈ કંઈક મારા મનમાં અત્યારે અયોગ્ય વસ્તુ ચાલી રહી છે મંત્રીને બોલાવી નિર્દોષ ભાવે નિષ્કપટ થઈને રાજાએ વાત કરી મારા મનમાં આવો મલીન વિચાર આવે નહીં કઠિયારે મારું કંઈ બગાડ્યું નથી આવો વિચાર આવે છે એ મરી જાય એના મોંઘા એ સુગંધીમાન ચંદનના લાકડા મને કામ લાગે મંત્રીએ કહ્યું મહારાજ હું પણ જાણું છું આવા વિચાર ન જ આવવા જોઈએ તેમ છતાં કંઈક કારણ હશે આપણે કઠિયારાને બોલાવીએ એના લાકડા ખરીદી લઈએ તમારે લાકડા જ જોઈએ છે ને તો કઠિયારને મારી શું કામ નાખો કઠિયારને બોલાવી આપણે લાકડા ખરીદી લઈએ બીજે દિવસે સવારે કઠિયારાને શોધી બોલાવવામાં આવ્યો અને લાકડા ખરીદવાની વાત કરી પ્રસ્તાવ મૂક્યો લાકડા લઈ લીધા પણ લાકડા આપતા આપતા કઠિયારો એટલું બધું રડ્યો એટલું બધું રડ્યો એટલું બધું રડ્યો મંત્રીએ કારણ પૂછ્યું ભાઈ તું રડે છે કેમ કઠિયારે નિર્દોષ ભાવે કહ્યું કે મા બાપ માફ કરજો ત્રણ દિવસથી હું એમ વિચારતો હતો કે મારા લાકડા વેચાતા નથી અને આવા મોંઘા લાકડાને કોણ ખરીદશે એટલે મારા મનમાં એમ થતું હતું રાજા મરી જાય ને તો એને બાળવા માટે આ લાકડા કોઈ ખરીદે આટલા બુરા સંકલ્પ મને થતા હતા આ રામ જેવા ઉદાર રાજાએ આ ચંદનના લાકડા ખરીદ્યા અને મારા મનમાં તેને મારી નાખવા સુધીના વિચાર આવતા હતા એટલે હું રડું છું ત્યારે રાજાની આંખો પણ ભીની થઈ રાજાએ કહ્યું ભાઈ તને જેમ વિચારો આવ્યા ને એ મને પણ તને મારી નાખવાના વિચારો ઘણા આવી ગયા છે એટલે લાકડા ખરીદ્યા છે સમજ્યા કે નહીં તમે એક વિચાર બીજા વિચાર ઉપર કેટલો આધારિત હોય છે ની થિયરી છે થિયરી ઓફ રિલેટિવિટી ની અમુક વાત બહુ અઘરી છે પણ તેમ છતાં ટાઈમ એન્ડ સ્પેસ એ પણ રિલેટેડ છે ટાઈમ એન્ડ સ્પેસ આર ઓલ્સો રિલેટેડ સમય અને અવકાશ કેવી રીતે રિલેટેડ છે આપણે બેઠા છીએ ભલે આપણી આસપાસ કશું નથી આપણને એમ લાગે આ અવકાશ છે આ સ્પેસ છે એવું નથી આપણી સાથે વિચારો છે આપણી સાથે વિચારો છે પોઝિટિવ વિચારના માણસને સકારાત્મક વિચારના માણસને જિંદગી ટૂંકી લાગે જિંદગી સ્પીડમાં જતી લાગે જિંદગી આનંદમાં જતી લાગે કેમ સ્પેસ એન્ડ ટાઈમ પણ રિલેટેડ છે થિયરી ઓફ રિલેટિવિટીના આધારે ભૌતિક દ્રષ્ટિએ સાયન્ટિફિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ માણસે કંઈક વસ્તુ આપણને ન ગમે એનાથી દૂર થઈ જઈએ એનાથી દૂર થઈ જઈએ કંઈક વસ્તુ આપણને મેચ ન થાય એનાથી આપણે આઘા રહીએ પણ ખાય ખપૂચીને સવાર બપોરને સાંજ એની પાછળ પડી જઈએ કુથલીમાં કુથલીને કામનીમાં ત્રષ્ણાદામમાં ચામનીમાં ઝારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને આવી રીતે જિંદગી ખલાસ કરી નાખે શાસ્ત્રને માફ નથી કરતા એણે જે વિચારો કર્યા છે કોઈક માટે ખરાબ વિચારો કર્યા છે કોઈક માટે ખરાબ વાણી વાપરી છે આ બધું એને ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે કેટલી સરસ મહારાજ વાત કરે છે આપણે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી હતી ને સ્વામી જમવા બેઠા અને પેલો માણસ નીકળ્યો ખાલી મનમાં એટલું જ થયું જીવડા ખાય છે વગર વાકે વગર લેવા દેવા કોઈ કારણ વિના સાધુનો આવો અભાવ લીધો ખાલી વિચાર કર્યો છે જોયું કેવી મહારાજ વાત કરે જો સાંભળો જનમે એ જે ભાવા તે સો હો તે આપ સ્વભાવા મુખ કિશોભા કરીએ મુખ મુખને જેવું શણગારવામાં આવે તેવું દર્પણમાં દેખાય છે બસ એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તોમાં જેવો ભાવ જીવ રાખે છે તેવો તેનો પોતાનો સ્વભાવ થાય છે શ્રી હરિ અને તેમના સંતો ભક્તો તો દર્પણના સમાન છે જેવો તેમાં ભાવ હોય તેવા તે જણાય છે ઘી અને સાકરના જેવા કોઈ ઉત્તમ મેવા નથી પણ જેને તાવ આવતો હોય તેને તો ઘી સાકર ઝેર જેવા લાગે તમે મને ઘી સાકરનો વાક કે માણસનો વાક આશીત ભગત કોનો વાક અંગ્રેજીના લેખકોએ એટલું સારું પોઝિટિવ થિંકિંગ ઉપર લખ્યું છે એક લેખકની સત્ય જીવનની ઘટના પિતાને પુત્ર વચ્ચે અણબનાવ બન્યો બહુ સારા બંને લેખક પિતાને પુત્ર આ સત્ય ઘટના છે ત્યાં સુધી એટલી પિતા ને પુત્ર અણબનાવ બન્યો કે હવે શું થશે આગળ એકાબીજાનું મોઢું ન જોઈ શકે એકાબીજાને સાંખી ન શકે વિચારધારાના ભેદ બીજું શું છે ભેદની શરૂઆત અહીંયાથી થઈ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં યુનોમાં સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું સૌથી પહેલામાં પહેલો પ્રસ્તાવ લખવામાં આવ્યો યુદ્ધની શરૂઆતના મનમાં થાય છે ત્યારબાદ મેદાનમાં પણ આ લેખક દીકરો જાગૃત હતો એને ખબર પડી ગઈ કે હું બહુ ખોટી દિશામાં આગળ વધી ગયો છું હવે પાછું વળવું પડશે એને પોતાના મનને સમજાવવાનું ચાલુ કર્યું પોતાના મનને ટેકલ કરવાનું ચાલુ કર્યું પોતાના મનને વાળવાનું ચાલુ કર્યું જે મારા પિતાજી મને ગમતા હતા જે મારા પિતાજી વિના હું જીવતો નહોતો એ જ મારા પિતાજી અત્યારે મને આટલા ખરાબ લાગે આટલા ખરાબ લાગે નહીં 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 પોતાના મનને ઓલવેઝ મેસેજ આપવાનું શરૂ કર્યું મારા પિતાજી તો સારા છે થોડું ઘણું બોલી જાયમાં શું એની ઉંમર છે અમે નાના હતા ત્યારે કેટલું બોલતા કેટલી ધમાલ કરતા એણે કેટલું જતું કર્યું મારા માટે કેટલું સહન કર્યું મચ્છર માટે મહેલનો ત્યાગ કરાય આવા એકાદ બે સ્વભાવ માટે મા બાપ સાથે આટલો બધો અણ બનાવ એણે એવી રીતે પોતાના મનને એટલી સરસ આ ઘટના એ લેખકે વર્ણન કરી છે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો પરિવાર પરિવારના પ્રશ્નો એને હલ કરવા માટે વાણીનો ઉપયોગ વધારે વધારે માણસો કરે છે અને વાણીનો ઉપયોગ થાય એટલે એ વર્તન ઉલટાનો કેસ બગડે છે તમે શરૂઆત મનથી કરો તમે શરૂઆત વિચારોથી કરો તમે શરૂઆત પોઝિટિવ થિંકિંગથી કરો જુઓ તમે એક અઠવાડિયું પૂરું થયું હવે એનું મન ગુણગ્રાહી બન્યું પિતાની સારી બાબત જોતું થયું પિતાની સારી બાબત પકડતું થયું મારા બાપુજી ક્યારેક બોલી જાય એટલું જ બાકી એના પેટમાં કંઈ નથી એના હૃદયમાં કંઈ નથી મારા માટે પહેલા ભાવ હતો એના કરતાં વધારે છે એને તો સર્વસ્વ મારા માટે કરી રાખ્યું જુઓ જે મન અવળી દિશામાં જતું હતું એ શું થઈ ગયું હવે પોઝિટિવ થઈ ગયું બીજું અઠવાડિયું થયું લેખકે કહ્યું ત્રણ અઠવાડિયા પછી મેં જોયું હું જે વિચારતો હતો મારા પિતાજી માટે હું બોલો તો નહોતો મેં કોઈને કોઈને પણ કહ્યું નહોતું મેં જે જે મારા પિતાજી માટે વિચારો કર્યા હતા ત્રણ અઠવાડિયા પછી એક દિવસ હું આવ્યો પિતાજી સાંજે ભૂખ્યા હતા અને સાથે જેમાં જેમાં પછી મારા પિતાજી રડી પડ્યા મેં મારા પિતાજી માટે ત્રણ વીકથી જે વિચારો મજબૂત કર્યા હતા એ બધા વિચારો મારા બાપુજી સામેથી મારા માટે બોલવા લાગ્યા પોઝિટિવ થિંકિંગની કેટલી ઇફેક્ટ પોઝિટિવ ઇફેક્ટ આને કોઈને વાત નથી કરી મારા પિતાજી બહુ સારા છે થોડા માટે મારે આટલું બધું અણબનાવ કરાય આ જ વાતો કોણે કરી એના પિતાજીએ બેટા આટલા સારા કામો કર્યા છે એક નહી જેવી બાબતથી હું તારા ઉપર ગુસ્સે થઈ ગયો અકળાઈ ગયો સોરી મને માફ કરજે આણે વિચાર કર્યા અને વિચારની અસર ક્યાં થઈ પિતાજીની વાણી ઉપર ધીરજ રાખવી પડે તમે પોઝિટિવ થિંકિંગ અત્યારે કરો ને કાલે રિઝલ્ટ મળે એવું ના બને કદાચ સામે વાળો વધારે પણ બગડે આપણે ક્યાં એનાથી નુકસાન શું છે બરાબર આપણે તો વિચારવાનું છે ને પોઝિટિવ પણ પરિણામ ચોક્કસ સારું મળવાનું મળવાનું ને મળવાનું જ કદાચ સામેવાળો બગડે કદાચ ગમે તે પરિસ્થિતિ થાય પણ તમારા હૃદયમાં શાંતિ તમારું મન સ્થિર છે કે નહીં કેટલી સરસ વાત ઘી અને સાકર ઉત્તમ હોવા છતાં જેને તાવ આવ્યો છે મંદાગ્નિ થઈ છે એના માટે ઝેર સમાન છે તેમ જેને માયક ભાવરૂપી રોગ લાગ્યો છે તેને તો શ્રીહરિને સંતો ભક્તોમાં દિવ્ય ભાવ થતો જ નથી આ રોગ છે સદગુરુ ગોપાલંદ સ્વામી વિચરણ કરતા કરતા નીકળ્યા છે એમાં એક ગામની ભાગોળમાં થોડા ઘણા બ્રાહ્મણો બેઠા હતા એના પહેરવેશ ઉપરથી સ્વામી ઓળખી ગયા સ્વામી આવ્યા ઉભા રહ્યા જ્ઞાનનું અભિમાન જેમાં ભર્યું છે એવા બ્રાહ્મણો એને ગમ્યું નહીં કોણ છે આ પરંતુ દયાળુ સ્વામી સામેથી બે ભગવાનની વાત કરવા માટે એની સાથે કોઈ ચર્ચા કરવા માટે સ્વામીએ પૂછ્યું તમારી કઈ જ્ઞાતિ છે તમે બ્રાહ્મણ લાગો છો જો તમારી પાસે સમય તો બે ભગવાનની વાતો કરીએ પરંતુ પેલા ઘમંડી બ્રાહ્મણો સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું તમારી કઈ જ્ઞાતિ છે એટલે હિ 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 કરવા લાગ્યા એ તારી કઈ જ્ઞાતિ એ તારી કઈ જ્ઞાતિ સ્વામીની એવી કડવી મસ્કરી કરી ખબર છે ને તમને ઘણી વાર માણસો ચાર પાંચનું ટોળું ભેગું થઈ જાય ને એકાબીજા એટલે એ લોકો અંદરો અંદર હસવા લાગ્યા મસ્કરી કરવા લાગ્યા પણ મસ્કરી કોની હતી ગોપાળાનંદ સ્વામીની સ્વામીનું હૃદય દુભાઈ કહ્યું અરે રે રે હું તો બ્રાહ્મણ જાણી સારા જાણી સજ્જન જાણી એકાદ બે ભગવાનની વાત કરવા માટે સામેથી આવ્યો છો આવા સ્વામી તો ત્યાંથી થઈ નીકળી ગયા રોકાયા નહીં સ્વામીનું અંતર દુભાયું તમે જુઓ કેવી સરસ વાત છે મા ભાવરૂપી રોગ જેને લાગ્યો છે ને એને સંતો ભક્તોમાં પણ દિવ્ય ભાવ થતો નથી સાધુમાં પણ દિવ્ય ભાવ રહેતો નથી બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મા છે ગોપાળાન સ્વામી જેવા સંત સામે ચાલીને દયા કરીને અને કેટલી નમ્રતાથી વાત કરી છે અને સ્વામીની વગર વાકે કેવી મોટી મસ્કરી કરી સ્વામી તો જતા રહ્યા પેલા બ્રાહ્મણો ગામમાં ગયા અને જીભ ખેંચાવા લાગી તોતડાવા લાગી બોલતા બંધ થઈ ગયા એ બધા બ્રાહ્મણોની જીભ તોતડાવા લાગી કહેવાય છે કે એ બ્રાહ્મણોની પેઢીમાં પરંપરામાં જે છોકરાઓ જન્મ્યા ને એ પણ તોતડા જ જન્મે છે આ જ દિવસ સુધી હજી પણ એ જ્ઞાતિમાં બ્રાહ્મણોમાં તોતડા દીકરાઓ જન્મે છે વિચારો કોનો દ્રોહ ભગવાન ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એનો મન કર્મ વચને કરીને પણ જેને દ્રોહ કર્યો છે જો મેરે સંતકુ રતિ એક દુવે તેહી તેુ બોય મારા સાધુને એક રતિ ભાર પણ દુખવે છે ને એને જડ મૂળ સાથે હું ખતમ કરી નાખું છું પહેલા તો પ્રગટ શ્રેહરીમાં જેમને દોષ દ્રષ્ટિ ન હતી તેમને તત્કાળ સમાધિ થઈ અબજી બાપાશ્રી એમની વાતોમાં સરસ લખે છે મહામુક્ત હતા બાપાશ્રી એમ કહે છે જેને સંત અને ભક્તમાં અવગુણ દેખાતો બંધ થાય છે જેને સંત અને ભક્તમાં અવગુણ દેખાતો સદંતર બંધ થાય છે એને જ અંતરમાં ભગવાનની મૂર્તિ દેખાતી શરૂ થાય છે અંતરમાં મૂર્તિ જોવા માટેની સ્વિચ કઈ છે સંતોમાં અને ભક્તોમાં આ બધામાં દિવ્યતા દેખાય ને એટલે અંતરમાં ઓટોમેટિક દિવ્યતા પ્રગટે અને આ દિવ્યતા પ્રગટે એટલે અંતરમાં ભગવાનની મૂર્તિ આપોઆપ દેખાવા લાગે કેટલી સરસ વાત જુઓ અંતરના દરવાજાને ઉઘાડવા માટેની કેવી અદ્ભુત ચાવી સંતોમાં ભક્તોમાં અવગુણ દેખાતા સદંતર બંધ થઈ જાય વચનામૃતમાં મહારાજ કહે આ બધા તો બ્રહ્મની મૂર્તિઓ છે શબ્દ જુઓ ભગવાન જે સંત અને ભક્ત પ્રત્યે અહોભાવ છે સ્વામીનારાયણ પૂજ્યપાત ગુરુજીના જીવનમાં એક નાના નાના સંત અને ભક્ત પ્રત્યેનો જે અહોભાવ આપણે નિહાળીએ છીએ આપણને લાખમાં ભાગનો હોય એટલો નહીં હોય મહારાજ વચનામૃતમાં એમ કહે કોઈ જન્મ ધારણ કર્યાનું નિમિત્ત નથી છતાં એમ થાય છે કે જન્મ ધર્યાનું નિમિત્ત ઊભું કરીને પણ આવા સંતો ભક્તો વચ્ચે ફરી જન્મ લઈએ બોલો આજે તો થાકી ગયા હોય છે ગળે આવી ગયા હોય છે ખબર છે ને તમને ઘણા લોકો તો જીવન ઢસડતા જ હોય છે એટલે તો આજે દુનિયાભરના માણસો આ સ્ટ્રેસ નામનો રોગ આવ્યો ક્યાંથી ક્યાંથી આવ્યો એનો ઉદ્ભવ ઉદ્ભવ બિંદુ કયો છે ભૌતિક જગત અભાવ નેગેટિવ વિચારો માટે કથા સાંભળો છો આપણે ઘણી બધી વાત આ કથામાંથી શીખ્યા પહેલા તમે નોતા સાંભળતા નિયમથી સાંભળતા થયા વિચારીને સાંભળતા થયા મંતવ્ય લખતા થયા હવે એક અતિ મહત્વની વાત તમારા જીવનમાં શીખી લો ગમે તે ઘટનામાંથી પોઝિટિવ વસ્તુ જોવાની શીખી લો આ એક કળા છે આના માટે અઠવાડિયું દસ દિવસ પ્રેક્ટિસ કરવી પડે એવી કળા છે મહાત્મા ગાંધી બેઠા હતા એક કાગળ આવ્યો કાગળ ખોલ્યો અને થોડી વારમાં બાપુએ ફાડી નાખ્યો બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા મહાત્મા ગાંધીનો એક સ્વભાવ હતો કોઈ પણ માણસનો કાગળ આવે એ પૂરેપૂરો વાંચવાનો એનો જવાબ આપવાનો મોટા માણસની આ બહુ સારી સુટેવ હોય છે નાનામાં નાના માણસને પણ જવાબ આપવો સરદાર વલ્લભભાઈ પટેલે નોટિસ કર્યું બાપુ આ કાગળ તમે વાંચ્યો કે ન વાંચ્યો કે ખબર પડી નહીં કેમ શું થયું એટલે મહાત્મા ગાંધી હસતા હસતા બોલ્યા બસ આ કાગળમાં જે કામનું હતું મેં લઈ લીધું સરદાર વલ્લભભાઈ પટેલને સમજાણું નહીં એટલે શું કહેવા માંગો છો બાપુ મહાત્મા ગાંધીએ કહ્યું આ ખોલીને મેં વાંચવાનું શરૂ કર્યું આમાં નકરી ગાળો જ લખી હતી મારા માટે તો બાપુ તમે તો કહો છો આમાં કામનું લઈ લીધું એટલે કામનું લીધું એટલે અરે ભલા માણસ આ કાગળમાં છે ને ઉપર ટાકણી ભરાવી હતી મને એમ થયું કે આટલો ખર્ચો કરી મારા માટે મોકલો છે કાગળ તો આ ટાકણી કામ લાગશે એટલે મેં ટાકણી કાઢીને મૂકી દીધી અને કાગળ ફાડીને ફેંકી દીધો જુઓ એક દ્રષ્ટિ એવી છે જેને ગ્લાસમાં અડધો ખાલી દેખાય છે એક દ્રષ્ટિ એવી છે જેને ગ્લાસમાં અડધો ભરેલો દેખાય છે ગાળ લખી છે એવા કાગળમાંથી પણ મહાત્મા ગાંધી બોલે છે એમ આમાં કામનું તે મેં લઈ લીધું એક એમ બોલે છે કાંટામાં ગુલાબ અને બીજો એમ બોલે છે ગુલાબમાં કાંટા એક એમ કહે છે શિયાળો આવે તો બહુ સારું લો અડદિયા ખાવા મળેલો બીજો કહે શિયાળો તો મરી ગયા હવે શિયાળો ખરાબ કે સારો શિયાળો ખરાબ પણ નથી શિયાળો સારો પણ નથી શિયાળો જે છે એ જ છે પણ એના પ્રત્યેનો જે અભિગમ છે દ્રષ્ટિ છે એ જુદી પડી એટલે માણસને સુખ અને દુઃખ એ જુદા પડ્યા સામેની વ્યક્તિ એની એ જ છે પણ એના પ્રત્યેની દ્રષ્ટિ અભિગમ જુદા પડ્યા એટલે સુખ અને દુઃખ તૈયાર થયા આપણે વાત કરીએ તુકારામજી મહારાજની બોલો ગધેડા ઉપર બેસાડ્યા મુંડન કરી નાખ્યું તો હસતા હતા જેનું અપમાન થયું એ હસે છે અને જેનું અપમાન થયું નથી એ પત્ની રડે છે ઘણીવાર આપણી દશા આવી હોય છે આપણે આપણા જીવનના અભિગમને સમજી નથી શકતા માટે આ કથામાંથી થોડી કળા એવી કેળવો કે પરિવારમાં સગા સંબંધીમાં સત્સંગી ભક્તોમાં સંતોમાં બધામાં પોઝિટિવ વસ્તુ શું છે કામ લાગે એવી વસ્તુ શું છે નક્કામી તો ઘણી બધી છે કામ લાગે એવું શું છે આપણા શિકાગોવાળા યોગેશ ભગત એમની આ વાત મેં ઘણીવાર કથામાં કરી છે યોગેશ ભગતનું જીવન એટલે ગુણગ્રાહી જીવન છે કોઈ પણ જગ્યાથી સારી વસ્તુ લેવી એ યોગેશ ભગતનો એક સહજ સ્વભાવ છે યોગેશ ભગતને કોઈએ કહ્યું કે પેલા સંત આમ પેલા સંત આમ બે ચાર સંતોની એને વાત કરી યોગેશ ભગતે તરત એને કહ્યું ભગત એ બધી વાત તો આખી દુનિયામાં ચાલે જ છે ખરાબ આ દુનિયામાં કેટલું બધું છે ગણશું તો આકડી જિંદગી પૂરી થઈ જશે તમે કોઈ સંતમાં સારી વસ્તુ જોયું હોય તો કોઈ પણ સંતની સારી બાબત હોય એ મને વાત કરો બાકી ખરાબ વાત સાંભળવાનો મારી પાસે ટાઈમ છે નહીં જોયું કોઈ નેગેટિવ વાત કરે છે એને પણ જવાબ કેટલો પોઝિટિવ આશિત ભગત બાકી એને કીધું બે લાફા મારી દેસ શું તારા મનમાં તો શું થાય પરિણામ શું આવે બોલો આ એક કળા છે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવો સંજોગ હોય એ સંજોગમાંથી પણ આપણે પોઝિટિવ અભિગમ કેવી રીતે અપનાવી શકીએ આ જો આપણે કેળવી શકીએ આપણા જીવનમાં આપણી વાણીમાં આપણા વિચારમાં આપણા વર્તનમાં અંતરમાં અપાર સુખ મહારાજની મૂર્તિ સાથેનો સતત સંબંધ ધ્યાન ભજન પૂજા પાઠ એમાં પણ અપાર સુખ આવે અને કોઈનો દ્રોહ ન થાય બીજી વાત હરીશભાઈ મેં કહ્યું હતું ને ત્રણ મહાત્મા હતા તપ કરતા હતા તપના પ્રભાવથી ત્રણે મહાત્માના આસન જમીનથી બબ્બે ફૂટ ઊંચા થઈ ગયા આવું તપ કરે હ પદ્માસન લગાવી આંખો બંધ કરી એવા ડૂબી ગયેલા બબ્બે ફૂટ આસન ઊંચા અખંડ તપ ભગવાનનું ભજન સ્મરણ એમાં એક ઝૂંપડીમાં સર્પ આવ્યો ત્રણે ઉદાર મનના હતા કઈ નહીં આપણા આસન તો ઊંચા છે આપણું શું બગાડવાનો આપણે ત્રણ રહીએ છીએ ને હવે ચાર રહેશું સર્પઈ ઝૂંપડીમાં ફર્યા કરે એમાં એક દિવસ ઝૂંપડીમાં ફરતા ફરતા ઝૂંપડીના આંગણામાં આવ્યો એમાં આકાશમાંથી સમડી સીધી નીચે આવી અને સરપને પકડીને ઉડી ગઈ એક સાધુ બોલ્યા હાસ બલ્લા બોલતાની સાથે ધફ નીચે પડ્યા આસન પડ્યું નીચે બીજાને થયું બહુ એને મનમાં થયું બીજા બોલ્યા નહીં એને મનમાં થયું ચાલો ભાઈ આપણે એને લાકડી મારવી ન પડી અને એની મેં તે આપણે દોષ લેવો ન પડ્યો લાકડી માર્યા વગર સર્પડી બે સમજી લીધું આપણે આપણો રસ્તો ક્લિયર થઈ ગયો એને મનમાં વિચાર થયો એનું આસન નીચે પડ્યું ત્રીજો હતો એને વિચાર્યું જે કઈ થાય છે ઠાકોરજીની ઈચ્છાથી થાય છે એનું આસન એવું ને એવું રહ્યું જોયું ઘટના એની એ કયા અભિગમથી લીધી એનું ફળ ત્રણેયને મળ્યું સર્પને તેનું ફળ મળ્યું જ છે એ જુદી વાત છે પણ તમારો અભિગમ જ્યારે નેગેટિવ હોય ત્યારે સામેની વ્યક્તિ તો દુખી થવાની પણ તમે પણ દુઃખી થવાના પણ આપણો અભિગમ પોઝિટિવ હોય તો સામેની કોઈ વ્યક્તિ નેગેટિવ હોય એ એનો નિર્ણય છે એને શું બોલવું શું કરવું એ એનો નિર્ણય છે બરાબર એ જે કરે તે પણ આપણો જ્યારે પોઝિટિવ અભિગમ હોય ત્યારે પહેલાં સાધુનું જેમ આસન અચળ રહ્યું ને આપણું ભગવાનની મૂર્તિમાં ભગવાનની ભક્તિમાં આસન અચળ બની શકે આ રોગ છે મહારાજ કેવી સરસ વાત કરે છે પહેલા તો પ્રગટ શ્રીહરીમાં જેમને દોષ દ્રષ્ટિ ન હતી તેમને તત્કાળ સમાધિ થઈ સમાધિ કોને થઈ દોષ દ્રષ્ટિ ન હોય તેને તેમને વિશાળ દિવ્ય સુખ અનુભવવા મળ્યું તેમાં જેનામાં દોષરૂપ જ્વર આવતો ગયો તેને સમાધિ તૂટતી ગઈ શ્રીહરિ અત્યંત ઉત્સાહથી ધૂન કરતા તેને દેખીને બધું થયું ધૂનથી ધૂન કરવાથી સમાધિ થઈ સમાધિ કરવાથી દિવ્ય સુખ આવ્યું એમાંથી આ બધી વાતો ઉદભવી આ સમાધિ જ છે અંતરમાં અતિશય શાંતિ વર્તે સમાધિ છે વચનામૃત છે ગઢપુર અંત્ય પ્રકરણનું અગિયારમું સમાધિ વગર પણ સમાધિ જેવું સુખ આવે એવી કઈ બાબત ભગવાનના ભક્તોમાં અતિશય આત્મીયતા ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિ વર્તે એને સમાધિ વિના પણ સમાધિ જેવું સુખ આવે છે આપણે એકે કરી ભક્તોમાં આ હા અમારા આસિત ભગત એટલે અમારા ઘનશ્યામ દાદા એટલે અમારા ભીખુદાદા એટલે અમારા હરીશ ભગત એટલે અમારા ન્યાલકણ ભગત એટલે આહોભાવ ભાવ વર્તે તો સુખ વર્તે જેનું મોઢું જો લે આવ્યો લે આવ્યો આ ધૂન કરવાથી ભાઈ આ પચીસમી તારીખે એકાદશી છે અને આપણે હવે દર એકાદશીએ આ બે હજાર તોતેરની સાલથી દરેક એકાદશી આપણે ધૂન મહોત્સવ કર્યો છે એવી ધૂન જમાવી સુયાધામમાં દરેક હરિજયંતિ મહાપૂજા ઉત્સવ દરેક એકાદશી ધૂન મહોત્સવ મંદિરમાં ગરમ ગરમ ફરાળ બરાબર અને ઠંડી ઠંડી ધૂન થતી હતી એને હવે ગરમ ગરમ કરવાની છે માટે પચીસમી નવેમ્બર શુક્રવાર છે બધા ભક્તો બ્લેક ફાઈડેમાં ન જતા કલ્યાણનું શોપિંગ કરવા અહીંયા આવજો આત્યંતિક મોક્ષનું શોપિંગ કરવા બધા પધારજો દર્શનમાં કીર્તનમાં ધ્યાનમાં જ્યારે અતિશય રંગ ચડે છે ત્યારે અંગ શુદ્ધ થવાથી સમાધિ થાય છે લો ધ્યાનમાં ભક્તિમાં ભજનમાં રંગ ચડે ત્યારે અંગ શુદ્ધ થાય પછી સમાધિ થાય જ્યારે હૃદયમાં અતિશય પ્રેમ વ્યાપી જાય ચિત્તવૃત્તિ એકરસ થઈ જાય ત્યારે જેમ મૂર્તિ બીબા પ્રમાણે થાય તેમ તે પ્રેમ વૃત્તિ રૂપી રસમાં મૂર્તિ જામી જાય છે લો આ મૂર્તિ હોય ને બીબુ હોય ને એવી મૂર્તિ બને ધાતુની મૂર્તિ એમ ચિત્તની વૃત્તિ પણ જેવું બીબુ કર્યું હોય ને એવી થાય ભક્તની વૃત્તિ શ્રીહરિ સાથે એકાકાર થાય છે ચિત્ત અને ચિદાકાશ બંનેમાં સજાતી ગુણ રહે છે અતિશય પ્રેમને લીધે તે બંનેમાં પરસ્પર આભાસ જણાય છે જેમ મુક્ષુઓ હરિભક્ત થયા છે તેમની આ વાત કહીએ છીએ ભક્તે ભગવાનમાં સ્નેહ કરવો જોઈએ અને અન્યમાંથી માંથી તોડવી જોઈએ બધા શાસ્ત્રનો આટલો જ સિદ્ધાંત છે વચનામૃત ગઢપુર અંત્ય પ્રકરણનું ઓગણચાલીસ એટલે કે છેલ્લાનું છેલ્લું વચનામૃત તો લાસ્ટ ચેપ્ટર શ્રીજી મહારાજ ધામમાં જતા વખતે સૌથી છેલ્લામાં છેલ્લો આપેલો પ્રામાણિક ઐતિહાસિક ઉપદેશ મહારાજ એમ કહે છે દેહમાં અહમ બુદ્ધિ દેહના સંબંધીમાં મહત્વ બુદ્ધિ એનું જ નામ માયા છે એ માયા ટાળવાની છે અને મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડવાની છે આટલું જ કરવાનું છે સર્વશાસ્ત્રનો આટલો જ સિદ્ધાંત છે આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો આટલું જ સમજવાનું છે કેટલું માયામાંથી વૃત્તિ ટાળવાની છે મહારાજમાં વૃત્તિ જોડવાની છે આ કરવા જેવું કરતા નથી અને બીજી લપ આપણે એટલી બધી કરી નાખીએ છીએ બોલો ઢસાન ભજીયાન પાપડ કરતા કરતા બીજું કેટલું કરી નાખે બોલો કુથલીને ને આ ને તે ને હે આજે કરી ભગત કહેતા સ્વામી થોડા પૈસા પડ્યા છે મારી ઇન્ડિયા મોકલવા છે ભલા માણસ બ્લેક મનીમાં અમને તમે જોડવો જોઈએ અઘરો છે મેં કીધું ને કરવા જેવું આટલું છે મહારાજ એમ કહે છે અન્ય માંથી આસક્તિ તોડવી જોઈએ શ્રીહરિ સિવાયની બીજાની જેટલી સ્મૃતિ થાય એટલી મૂર્તિની વિસ્મૃતિ થાય ભગવાન જેટલા યાદ આવે ને ગુરુજીની કેટલી સરસ વાત ભગવાનની મૂર્તિ સંભાળવી એના જેવું મીઠું કોઈ પુણ્ય નથી અને ભગવાનની મૂર્તિને ભૂલવી એના જેવું મોટું બીજું કોઈ પાપ નથી માટે ભગવાન સિવાયનું જે યાદ કરી રાખ્યું તેને ભૂલી જવું વચનામૃતમાં મહારાજ એમ કહે ભગવાન સિવાય અન્ય પદાર્થમાં હેત થાય છે એના જેવું બીજું કોઈ મહાપાપ નથી બોલો હવે આપણે બધા પાપી કે પુણ્યશાળી જો આપણે બધા મહાપાપી જ હોઈએ તો બીજા પાપીને દોષ દેવાનો આપણો કોઈ અધિકાર ખરો ખરો એટલે આપણે આપણું જોવું જોઈએ હું કહેવાય માગું છું આપણામાં કેટલી વાસના છે હજી ભગવાનની મૂર્તિ કેટલી અંદર ભરવાની બાકી છે આ વિચારીએ આપણે ભગવાન સિવાયનું અંતઃકરણમાં સંઘરી રાખ્યું હોય એ અનેક પ્રકારનું હોય તેનો એક પ્રકાર નથી હોતો એ બધું ક્યારેક લખી શકાતું નથી કેટલું ભૈરું છે બોલો કેટલું ભર્યું છે શ્રીહરિની બધી વાતો અલૌકિક છે જેમ છે તેમ કહીએ તેનો તેવો નિર્ધાર રહેતો નથી કેમ જે શ્રીહરિમાં તો એવા અનંત ગુણો રહ્યા છે ભગવાન તો સ્વતંત્ર છે આપણે તેવા સ્વતંત્ર નથી સ્વતંત્ર ભગવાનને પૂરી રીતે આપણે કેમ કરીને કહી શકીએ હંમેશા એકનું એક પ્રકરણ રહેતું નથી અંતરમાં પ્રગટ થયું તે મેં લખ્યું છે ચિત્તનો સ્વભાવ તો દર્પણ જેવો છે જે સામે આવે તે જેવો હોય તેવો દેખાય જે લખ્યું હોય તેને તેનું પ્રકરણ જાણવું ન લખ્યું હોય છતાં આવ્યું હોય તો તેને પ્રકરણ વગરનું માનવું કોઈ વાત એક એકની એક હોતી નથી તપાસ કરવામાં આવે તો ખબર પડે અંતરદ્રષ્ટિ થયા સિવાય ક્યારેય બધું જાણી શકાતું નથી ભગવાનની મૂર્તિ અને ભગવાનના ગુણ તેમને એક પ્રકારની વસીકરણ વિદ્યા જાણવી લો લોણના તે તા તેતા તે રુ ગુણ તેહી જેતા વસીકરણ જાણના તેતા જીતને ચરિત્ર કહાવતતા કે જીતને ચરિત્ર કહાવત તા કે મોહિની રૂપ સમજના કે મોહિની રૂપ સમજના વાકે ભગવાનની મૂર્તિ અને ભગવાનના ગુણ વસીકરણ વિદ્યા છે જેમ કોઈ વસીકરણ વિદ્યા સિદ્ધ કરી હોય અનેકના મનને ખેંચી શકે એમ ભગવાનની મૂર્તિ પણ એવી છે ભગવાનના ગુણ પણ એવા છે જેટલા ભગવાનના ચરિત્ર કહેવાય છે તે બધા મોહિની રૂપ જેવા છે એમ સમજવું કોઈ કેફી પદાર્થ હોય તેને કોઈ લે ઉપયોગ કરે જ્યારે તેનો કેફ ચડે ત્યારે તે તેના જેવો થઈ જાય બોલો અમેરિકા ઓછું જોવા મળે ઇન્ડિયામાં તો પોટલી ખબર છે ને તમને કેવી ચડે અમે જોઈ છે એટલે હા હરિભક્તોને કેટલી આપણે હું કંડારી ગામમાં અમે ભણતા હતા ને ત્યારે પાછળ નવી નગરીનો રસ્તો હતો રોજ સાંજે એક માણસ નીકળે અને ચડાવીને નીકળ્યો હોય હવે નાની ઝુંપડીમાં અમે રહેતા ત્યારે અને એ સાંજે નીકળે પછી એ જે દરરોજ નવી નવી રીલ ચાલે પાછી હરીશભાઈ દરરોજ ક્યારેક આકાશમાં ઉડતો હોય ક્યારેક સ્વર્ગમાં ઉડતો હોય ક્યારેક તો આપણે કાનમાં આંગળી દે પણ કરીને અંદર જતો રહેવું પડે જેવો નશો ચડે એવો એ થઈ જાય તેમ ભગવાનની મૂર્તિને પણ તેવી જ જાણવી જેને શ્રીહરિના મહિમા રૂપી નશો ચડે તે તેવો થઈ જાય નશો નેગેટિવ છે આ પોઝિટિવ નશો છે ભગવાનની મૂર્તિનો એક વાર જેને કેફ ચડી જાય ને એને બધું મૂર્તિરૂપ થઈ જાય પછી તે મૂર્તિનો કેફ નશો જીવને જ્યારે ચઢે ત્યારે તરત સમાધિ થઈ જાય છે એવો કેફ ચઢ્યા સિવાય કોઈ કાળે સમાધિ થતી નથી સમાધિ કરવાનો જો ગુરુમાં ખરેખર હોય તો તે શિષ્યમાં આવે છે જોયું ભગવાનની મૂર્તિનો નશો કેવી રીતે ચઢે તો ગુરુમાં હોય વાતના કરનારામાં હોય સંતમાં એ નશો હોય એની વાત જો સબીજ હોય તો સાંભળનારામાં એ વાત આવે સાંભળનારામાં તો જ આવે જો વાત કરનારામાં હોય તો વચનામૃતમાં પણ મહારાજે વાત કરી એકાંતિક ધર્મ છે વચનામૃત ગઢપુર પ્રથમનું સાહીઠમું એકાંતિક ધર્મનું વચનામૃત આ એકાંતિક ધર્મ શાસ્ત્રમાં લખ્યો હોય એ વાંચવાથી એ સાંભળવાથી એ વાંચીને કોઈ એવી વાત કરવા જાય તો પણ એકાંતિક ધર્મ આવતો નથી બોલવાથી સાંભળવાથી લખવાથી નથી આવતો કેવળ ને કેવળ એકાંતિક ધર્મને ધારણ કરનારા સત્પુરુષ મળે એના પ્રસંગથી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે પૂજ્યપાદ ગુરુદેવ જેવા સત્પુરુષ મહારાજની ઉપાસનાની વાતો કરતા હોય ને ગુરુજીના એક એક રૂવાડા નૃત્ય કરવા લાગે આપણે જોઈએ છીએ આખા સંપ્રદાયમાં એક છાપ છે પૂજ્ય ગુરુજીની આખા સંપ્રદાયમાં ઉપાસના એટલે કંડારીવાળા શાસ્ત્રી સ્વામીની સ્વરૂપ નિષ્ઠા એટલે પૂજ્યપાત ગુરુદેવની આવા આપણને મળ્યા જેના બુંદ બુંદમાં હરિકૃષ્ણ મહારાજનો સ્પંદન છે આવા પૂજ્યપાત ગુરુદેવ આપણને મળ્યા બસ વાલા ભક્તો કેવી સરસ વાત છે ગુરુમાં જો કેફ હોય તો શિષ્યો આવે છે તો જ આવે છે બાકી આવતો નથી અને એના પ્રતાપે આપણે જોઈએ છીએ આપણને સંતો એવા મળ્યા અને એના પ્રતાપે આપણે હરિભક્તો એવા બળિયા થાય છે જુઓ તમે આ લોધામ પરિવારના એક એક હરિભક્તોની ઈર્ષ્યા આવે લોકોને લોકોની આખા અમેરિકામાં વાતો થાય છે લોયાધામના હરિભક્તોની અમે વિચરણમાં જે ત્યારે ખબર પડે બસ વાલા ભક્તો આપણે આ જ કરવાનું છે આવા મોટા સત્પુરુષ આપણને મળ્યા છે ને એ મૂર્તિમાં જોડવા માટે ક્રુજનું મિશન છે મને મળ્યા છે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે તમે સાંભળનારા બધા ભક્તો પણ આજે નક્કી કરો કે અમારે પણ બસ હવે એ જ કામ કરવું છે આ પીળા ઘનશ્યામ મહારાજ એને હૃદયમાં ઉતારવા છે કેવા મહારાજ છે જુઓ તો ખરા કોઈ આડા દિવસે આવીને દર્શન કરે ને આજે કિશનભાઈ ચાર વાગે ઠાકોરજીનું નું ઉત્થાપન થયું આવ્યા બેઠા હતા અડધો કલાક પછી મને વાત કરી અંતર ટાઢું થઈ જાય અંતર ટાઢું થઈ જાય દુનિયા ભૂલી જઈએ દુનિયાભરનો થાક જે મલયાગીરી ચંદનનો સ્વભાવ છે ઉકળતું તેલ એક ટુકડો નાખો ને તો નાખતાની સાથે આખું તેલ એકદમ શીતળ શાંત થઈ જાય બસ એમ ગમે ઉકળતો આત્મા હોય પણ આ મૂર્તિની પાસે આવીને થોડી વાર બેસે ને અમારા જો યજ્ઞેશ ભગત બે કલાક દૂરથી આવે દર્શન કરવા બોલો ધન્યવાદ તો કેવા પડે ને બાકી બાજુમાં રહેતા એને ટાઈમ નથી હોતો બે કલાક દૂર નિયમ નિયમથી આવે દર્શન કરવા સંતો રાજી તો થાય ને ના થાય હરીશભાઈ એમને ગમે બોલીએ કારણ કે આપણને ગુરુજી એવા મળ્યા છે આ બધું કારણ મોટા પુરુષની કૃપા છે એમનો સમાગમ છે ગુરુમાં હોય તો શિષ્યોમાં આવે બાકી આવે નહીં આપણા સંતો બધા જો શ્રીજી સ્વામીનો ઉત્સાહ આપણા વાલા નિષ્કામ સમય જુઓ તમે બધા સંતો જુઓ આપણા પાર્ષદો જુઓ કારણ કે લક્ષ્ય એક છે મહારાજને રાજી કરવા છે ગુરુજીને રાજી કરવા છે એ એક લક્ષ્ય છે એટલે બધા જ આ બધું જુઓ દિવ્ય દેખાય છે કૂવામાં જેવું પાણી હોય તેવું બહાર આવે વાત સાચી કે નહીં ખારું પાણી હોય તો કેવું બહાર આવે અને તેને પીવામાં ચાખવામાં આવે ત્યારે તેના ગુણની ખબર પડે પેલા તો પાણી નીકળે ત્યારે દેખાય એક સરખું જ પણ ચાખે તો વધારે ખબર પડે ચાખ્યા વગર તેના ગુણ ઓળખાતા નથી પાણીમાં જેવા ગુણ હોય તેવો તેમાં પ્રેમ ઉપજે કેટલી સરસ વાત કૂવામાં હોય એવું બહાર નીકળે ચાખે તો પૂરેપૂરી ખબર પડે અને પછી જેવા ગુણ હોય સારું મીઠું મધ જેવું પાણી હોય તો પ્રેમ થાય અને ખારું ધૂધવા જેવું હોય તો છોડી દે એને બસ એવી જ રીતે ગુણ ન હોય તો તેમાં ન્યૂનતા ખામી રહે છે માટે અધિક ગુણવાળાને ગુરુ કરવા જોઈએ માટે ગુરુમાં પણ એવું છે જેવા ગુરુ કરે એવા ગુણ પોતામાં આવે ગુરુના ગુણ જોયા હોય એના સદ્ગુણ જોઈને પછી એનો સમાગમ કર્યો હોય તેમાં મીઠાશ વધારે આવે અને પછી જોયા વગર અંદર પડ્યો હોય તો પછી તમારા સંસારની જે માના કરતા ડાયવોર્સ લઈ લે તો ધોબીનો કુતરો નહીં પછી ઘાટ નો નહીં બોલો પેલી વાત છે ને ગોખરવાળા ગામના કોઈ પટેલ નદીના શૈત્રું નદીના કિનારે બેઠા બેઠા રડે તો ભગત નીકળ્યા ત્યાંથી હરખા પટેલ પૂછ્યું ભગત પૂછ્યું કે શું છે ભાઈ તો કે જુઓ ને શું કરું ગાય રતન ગયું છે એટલે આ મારા ગુરુ હતા ને હા હું ને મારા ધર્મપત્ની બે સમાગમ કરવા આવતા છ મહિના સંગ કર્યો તે ગુરુ ને ધર્મપત્ની લઈને ભાગી ગયા ગુરુ તો બોલો આ ગાય રતન ગયું છે કરું શું પેલા હરિભગત ક્યાં ગાય ન કહેવાય તો ગોધો ગોધો એક બરડામાં લાકડી જીક હમણાં બધું ગુણ જોઈને ગુરુ કરતા પહેલા હજાર વાર વિચાર કરવો જોઈએ લાખ વાર વિચાર કરવો જોઈએ બધા શાસ્ત્રો કહે છે એ જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા જોતા જણાશે રે તેના અંતરનો ખાતા પીતા ઉઠતા બેસતા ચાલતા હળતા બધી ક્રિયામાં જોઈ લેવા જોઈએ બરાબર ને ભગત આપણે ત્યાં કહેવત છે ડોબું લેવું તો દોઈને અને ગુરુ કરવા તો જોઈ દે પછી ખાલી એમ સારું દેખાતું હોય હે અટ્ટી કટ્ટી લઈ લો પણ દૂધ કેવું એ જોવું પડે એમ ગુણિયલ ગુરુને કરે છે એની સેવા કરે છે એમાં ગુણ આવે છે શ્રેરની મૂર્તિના દર્શન કરીને અનંત લોકોને સમાધિ થઈ સમાધિ થઈ તે તો મૂર્તિમાન શ્રેરની ઈચ્છાથી થઈ તેમાં જેને સમાધિ થઈ છે તેની ઈચ્છા લેશ માત્ર નથી વાત તો સાચી છે અંતે કરતા મહારાજ છે સમાધિ ભક્તોને થઈ એની વૃત્તિ ભગવાનમાં સ્થિર થવાને કારણે થઈ પણ એનું પણ કારણ કોણ હતા પાછા કારણ કે ભગવાનનું એક નામ છે કારણના પણ કારણ યજ્ઞેશ ભગત ફાર્મસી થયા શું કામ પંદર વીસ વર્ષ મહેનત કરી એટલે મહેનત કરી શું કામ ભગવાને શક્તિ આપી એટલે ભગવાને બુદ્ધિ આપી એટલે બાકી ઘણાને બુદ્ધિ હોય શક્તિ હોય તો એ કરી શકતા નથી ઘણા થયા હોય તો જોબ મળતી નથી બરાબર કારણના પણ કારણ કોણ છે તમે એક કારણ વિચારો એનું બીજું કારણ વિચારો એનું ત્રીજું કારણ વિચારો તો અંતે દુનિયાની બધી ઘટનાનો અંત ક્યાં થવાનો ક્યાં થવાનો એક ભાઈ રડતા હતા પૂછ્યું કેમ એ સ્વામીજી મારા વાક વગર પેલો મને બે થપ્પડ મારી ગયો તો એ કંઈ વાંધો નહીં એમાં ભગવાનની ઈચ્છા એટલે ભગવાનની ઈચ્છા બે થપ્પડ મારી જેમાં તમારો કંઈ વાક નહોતો નહીં તો એ થપ્પડ મારીને હા ઠાકોરજી કહી ગયા જન્મ નું બાકી હશે ને અલે પણ સ્વામીમાં ગયા જન્મનું આ જન્મનું આ આવું જ છે આ દુનિયામાં બધું કારણનું કારણ એનું કારણ અંતે શોધશો તો શું મળશે તમને એટલા માટે વચનામૃતમાં મહારાજ એમ કહે ભગવાનને કરતા જાણવા એ જ પરમ કલ્યાણ છે શું છે પરમ કલ્યાણ છે ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિએ ધૂન કર્યા પછી કેટલાકને સમાધિ થઈ તે સમાધિનું સ્વરૂપ સકારણ કહ્યું એ નામે અઠ્ઠાવનમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રી